જય શ્રી સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાન રાજકોટ સંચાલિત SGIS ઓનલાઈન ગુરુકુલમાં હું કશ્યપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 7 યુનિટ 4 યુનિટનું નામ છે ક્યુ ઓફ યશનો યશનો યશનો, બરાબર. એની અંદર એક્ટિવિટી ફર્સ્ટ જોઈએ, એમાં આપણને થોડાક ટૂચકા આપ્યા છે જે સાંભળીને તમને પણ ખૂબ હસવું આવશે, બરાબર. તો આપણે જોઈએ, ફર્સ્ટ જોઈએ. પાર્થ સેજ, સર વિલ યુ પનિશ મી ફોર વોટ આઈ ડીડ નોટ ડુ. પાર્થ એના સરને કહે છે કે સર, મેં જે નથી કર્યું એના માટે તમે મને કાંઈ સજા આપશો? ટીચર સેજ, નો, ઓફકોર્સ નોટ. શિક્ષક કહે, ના, અલબત્ત, જે તે કાંઈ નથી કર્યું તો તને શેના માટે નહીં આપું સજા. પાર્થ સેજ, સર આઈ હેવ નોટ ડન માય હોમવર્ક ટુડે. પાર્થ કહે છે કે સર, આજે મેં મારું હોમવર્ક કર્યું નથી, બરાબર. તો અહીંયા આપણને એના ઉપરથી ક્વેશ્ચન પણ આપ્યા હતા, આપણે ડીડ પાર્થ ડુ ઇઝ હોમવર્ક? નો, પાર્થ ડીડ નોટ ડુ ઇઝ હોમવર્ક. વિલ ધ ટીચર પનિશ ધ પાર્થ? નો, ટીચર વિલ નોટ પનિશ ધ પાર્થ. ટીચર વિલ પનિશ ધ પાર્થ? વિલ ટીચર પનિશ ધ પાર્થ? એમાં યસ આવશે, સોરી વિદ્યાર્થી મિત્રો, કારણ કે એને હોમવર્ક કર્યું નથી. યસ, ધ ટીચર વિલ પનિશ ધ પાર્થ. ટીચર વિલ પનિશ પાર્થ બીકોઝ હી હેઝ નોટ ડન હિઝ હોમવર્ક. રેડી વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ આપણે જોઈએ. તો તુષાર સેઝ, જીગર યોર ફાધર વોઝ બ્લેક અ ફ્યુ મંથ્સ અગો બટ નાવ ઇઝ લુકિંગ ફેર. તુષાર કહે કે જીગર, તારા પપ્પા થોડાક મહિના પહેલાં તો કાળા હતા પરંતુ હવે આમ ફેર, એટલે કે સફેદ ધોળા દેખાઈએ. જીગર સેઝ, યસ, યુ આર રાઈટ. જીગર કહે છે, હા, તું સાચો છો. તુષાર સેઝ, ડઝ હી એપ્લાય એની ફેરનેસ ક્રીમ? કે શું એ કોઈ ક્રીમ લગાડે છે આપણે જે સફેદ થવાની કે સાફ ધોરા થવાની? જીગર સેઝ, નો, હી ડઝન્ટ. જીગર કહે, ના, એ કોઈ ક્રીમ ઉપયોગ કરતા નથી. તુષાર સેઝ, ડીડ હી કન્સલ્ટ અ બ્યુટિશિયન? તે કોઈ બ્યુટિશિયન કે જે આ લોકો આપણે કરતા હોય છે સલૂનમાં, ને એની કોઈની મુલાકાત લીધી હતી? જીગર સેઝ, સી. જીગર કે, જો, બિફોર 2 મંથ્સ હી વર્કિંગ ઇન એન ઓઇલ મિલ. કે 2 મહિના પહેલાં છે એ ઓઇલ મિલમાં કામ કરતા હતા. એન્ડ નાવ હી ઇઝ વર્કિંગ ઇન અ ફ્લોર મિલ. ફ્લોર મિલ એટલે વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે, ચક્કી, કે આપણે જે ઘંટી કહીએ છીએ ગામમાં દળવા માટેની, એમાં. એટલે હવે તમને ખબર, ત્યાં જે ઘંટીમાં જે ભાઈ દળતા હોય એને આખો દેહ આખા મોઢે છે લોટ લોટ ચોટેલો હોય છે, બરાબર. એના ઉપરથી પાછા આપણે અહીંયા ક્વેશ્ચન જોવાના. ડીડ જીગર્સ ફાધર એપ્લાય અ ફેસ ક્રીમ? નો, જીગર્સ ફાધર ડીડ નોટ એપ્લાય અ ફેસ ક્રીમ. Did Jigar's father consult a beautician? No, Jigar's father did not consult a beautician. Did Jigar's father work in a coal mine? No, Jigar's father did not work in a coal mine. Ready, vidyarthi mitro? Next, apne joye. To, teacher says, why are you late today? Teacher puche ke, aaje tane kem sa mate modu thiyu? Chintu says, sir, I got up bit late. Ke aaje hun sej modo uthyo hato. આઈ વોઝ ઇન અ હરી. હરી એટલે કે ઉતાવળ, કે મને ખૂબ જ ઉતાવળ હતી. આઈ પ્રેસ ધ ટૂથપેસ્ટ વેરી હાર્ડ. કે મેં તો બ્રશ કરવા માટે જે ટૂથપેસ્ટમાં ખૂબ જોરથી દબાવી, એન્ડ ધ હોલ પેસ્ટ કેમ આઉટ. અને આખે બધી પેસ્ટ હતી એમાં બધી બહાર આવી ગઈ. આઈ ટ્રાઈડ વેરી હાર્ડ ટુ પુટ પેસ્ટ બેક ઇન ટુ ધ ટ્યુબ. કે મેં ખૂબ મહેનત કરી કે છે પેલી જે પેસ્ટ છે એને પાછી ટ્યુબની અંદર રાખી દઉં. આઈ ટ્રાઈડ ફોર મોર ધેન એન અવર. કે મેં 1 કલાક સુધી એના 1 કલાકથી પણ વધારે એના માટે પ્રયત્ન કર્યો. બટ આઈ ફેલ્ડ. પરંતુ મને નિષ્ફળતા મળી. ધેન આઈ સ્ટાર્ટેડ ફોર સ્કૂલ. પછી મેં સ્કૂલે આવવાનું શરૂ કર્યું. સો આઈ રીચ લેટ. એટલા માટે હું મોડો પૂગ્યો, બરાબર, એટલે મોડો પહોંચ્યો. ડીડ ચિંટુ ગેટ અપ ઓન ટાઈમ? નો, ડીડ નોટ ગેટ અપ ઓન ટાઈમ. ડીડ ચિંટુ પુટ બેક ઇન ટુ ધ ટ્યુબ? Chintu tried to put the paste back into the tube, but he did not succeed. Did Chintu reach on the school on time? No, Chintu did not reach school on the time. Our last apne je, Fatima Bibi wanted to get rid of an old cat. Get rid એટલે માથે મુક્તિ મેળવવી, કે Fatima Bibi જે એક બિલાડી માંથી મુક્તિ મેળવવા ઈચ્છતી હતી. She asked her husband Mulla Nasruddin to take કેટ ટુ અ નિયર બાય ફોરેસ્ટ એન્ડ લીવ ધેર. એટલે એને એના પતિ મુલ્લા નસરુદ્દીનને કીધું કે તમે આને જંગલમાં લઈ જાઓ અને ત્યાં એને છોડી આવો. આફ્ટર અ ફ્યુ ડેઝ, કે થોડા દિવસ પછી,
મુલા વોઝ નેરેટિંગ ધીસ ઇન્સિડેન્ટ ટુ હિઝ ફ્રેન્ડ સિરાજુદ્દીન. થોડા દિવસ પછી મુલા એના મિત્ર સિરાજુદ્દીનને આ પ્રસંગ કહે છે. મુલા સેઝ આઈ પુટ ધ કેટ ઇન ટુ ધ બાસ્કેટ. બાસ્કેટ એટલે ટોપલું. મુલા કહે છે કે મેં પહેલાં બાસ્કેટમાં બિલાડીને મૂકી, વોક થ્રુ અનનોન સ્ટ્રીટ એન્ડ રીચ ધ ફોરેસ્ટ, કે અજાણી શેરીઓમાંથી જઈ અને મેં જંગલમાં પહોંચ્યો. આઈ ટુક મેની ટ્રેલ્સ ટર્નિંગ રાઉન્ડ એન્ડ રાઉન્ડ, કે મેં ઘણી બધી છે વળાંકના આડાવરા રસ્તેથી ને ગયા. એન્ડ રીચ અ ડેન્સ ગ્રો, એટલે ખૂબ ગાઢ જંગલમાં ગયો. ધેન આઈ ઓપન ધ બાસ્કેટ, અને પછી મેં તો બાસ્કેટ ખોલ્યું. ધ કેટ જમ્પ આઉટ, અને બિલાડી છે બહાર કૂદકો મારે છે. સિરાજ સેઝ સો ફાઇનલી ડી યુ ગોટ રીડ ઓફ ધ કેટ, કે સિરાજ કહે છે કે અંતે તને બિલાડીમાંથી મુક્તિ મળી. ડીડ ફાતિમા થેન્ક યુ, શું ફાતિમાએ તને થેન્ક યુ કીધું? મુલા સેઝ નો, ફાતિમા થેન્ક ધ કેટ. મુલા કહે છે ના, ફાતિમાએ બિલાડીને કે થેન્ક યુ કીધું. સિરાજ સેઝ વાય સો, સિરાજ કહે કે આવું કઈ રીતે? મુલા સેઝ આઈ કેમ બેક હોમ બીકોઝ ઓફ ધ કેટ. મુલા કહે છે કે હું બિલાડીના લીધે જ પાછો ઘરે પહોંચ્યો. આઈ ફોલો હર, કે મેં એને અનુસર્યું. બરોબર વિદ્યાર્થી મિત્રો, સમજાયું કે મુલા પોતે જ રસ્તો ભૂલી ગયો હતો જંગલમાં, એને બદલે બિલાડી હતી તો એને મદદ કરી. ડીડ ફાતિમા બીબી લાઈક ધ કેટ? નો, ફાતિમા બીબી ડીડ નોટ લાઈક ધ કેટ. ડીડ મુલા ગેટ રીડ ઓફ ધ કેટ? નો, મુલા ડીડ નોટ ગેટ રીડ ઓફ ધ કેટ. ડીડ મુલા ફોરગેટ ધ વે ટુ હિઝ હોમ? યસ, મુલા ફોરગોટ ધ વે ટુ હિઝ હોમ. રેડી વિદ્યાર્થી મિત્રો, તો આવી રીતે અહીંયા આપણે જે આવ્યા હતા ટચુકડા હતા રમતના જોક્સ ઉપરથી, અને એના પ્રશ્નો આપણે જોયા હતા. આ યુનિટની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જે મેઇન ટોપિક છે એ આપણે હજી એક આને પહેલાં એક સૈનિકની વાત આવશે, અને ત્યારબાદ આપણે છે એ નવરાત્રિ આપણે ગુજરાતનો તહેવાર છે, અને પશ્ચિમ બંગાળની અંદર છે એ દુર્ગા પૂજાનું મહત્ત્વ છે એના વિશેનું આપણે જોવાના છીએ, અને એની પહેલાં મોઇન ખાન કરીને એક સૈનિક હોય છે એનો પણ આપણે અભ્યાસ કરવાના છીએ આગામી લેક્ચરમાં. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરની આ વિદ્યાર્થી મિત્રો તમારે છે એ આ સૈનિક વિશેનો અભ્યાસ છે, તમારી પાસે જે આ PDF કેવું હોય એમાંથી તમારે રીડ કરવાની છે. આગામી લેક્ચરમાં એના વિશે આપણે વધારે માહિતી આપશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.